हेलो एवरीवन, मजा में छो ने बदा? विज्ञान पाठ सात में आपणे पार्ट टू सुधी वीडियो मुकाई गयो छे बेटा। आजे आपणे पार्ट थ्री ए समझवा जई रह्या छीए। तो पार्ट टू में आपणे छेल्ले प्रवृत्ति सात सुधी समझी गया हता के वाटकी में मकाईना दाणा अने चणाना दाणा लीधा था, रू लीधुं तुं, अने एने आपणे अठवाडिया बाद એ અવલોકન કરીને સમજ્યા હતા। તો સમજાવવામાં શું આવે છે અવલોકનમાં? કે મૂળ છે એ વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા માટે મદદ કરે છે, એવી જ રીતે તેઓ વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે, એ આપણે સમજ્યા। પછી આગળ જોઈએ તો કહે છે કે પ્રકાંડ અને પર્ણો વિવિધ પ્રકારના હોય છે, તો શું મૂળ પણ વિવિધતા દર્શાવે છે? તો ચાલો શોધી કાઢીએ છીએ। એના માટે આપણે એ શોધવા માટે આપણે પ્રવૃત્તિ આઠને આપણે સમજવાની છે। પ્રવૃત્તિ આઠ જે તમને આકૃતિ આપેલી છે 7.16 એ અને બી, એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો। હવે અગાઉની પ્રવૃત્તિ એટલે કે કઈ? તો કહે છે કે પ્રવૃત્તિ સાત, કે રૂમાંથી બહાર કાઢેલા ચણાના મૂળને જુઓ, શું તેઓ આકૃતિ 7.16 એ અને 7.16 બીમાં દર્શાવ્યા મુજબના દેખાય છે? તો તમને આકૃતિમાં જે ચિત્ર દેખાય છે આકૃતિ ઉપરથી વધારે તમને ખ્યાલ આવશે કે એ વાળી આકૃતિના મૂળ અને બી વાળી આકૃતિના મૂળ જે તમને દેખાય છે એ મૂળનો આપણે અભ્યાસ કરવાનો છે। તો શું છે એ સમજતા જઈએ। તો કે જે મકાઈના મૂળ વિશે શું કહેશો? આપેલી ખાલી જગ્યામાં ચણા અથવા મકાઈનું નામ તેના છોડ સાથેના મૂળને જોઈને લખો। કઈ રીતે ચણા અને મકાઈના મૂળ સમાન છે, કઈ રીતે તેઓ જુદા છે? લાગે છે કે બે પ્રકારના મૂળ હોય છે, ખરું ને? જો તમે આકૃતિ એમાં તો સીધું જ મૂળ જાય છે, બરાબર, એમાં બીજા તમને મૂળ દેખાતા નથી। અને બીજા જે બી આકારની આકૃતિ છે તમને મૂળ દેખાય છે એ તમને ધીમે ધીમે શું છે? તો કે છે કે મુખ્ય મૂળની આસપાસ તમને દેખાય છે, એનામાં ઝીણા ઝીણા બીજા મૂળ પણ ઉગેલા દેખાય છે। તો આવા બે પ્રકારના મૂળ આપણને પહેલાં એવું જ હતું ને કે મૂળ તો એક જ હોય, પણ ના, આ આકૃતિ જોતાં આપણને હવે ખ્યાલ આવે છે કે મૂળ છે એ એક સમાન હોતા નથી। તો ચાલો શોધી કાઢીએ કે મૂળ પણ કેટલા પ્રકારના હોય છે। તો એના માટેની પ્રવૃત્તિ જઈએ છીએ 9 ઉપર। હવે એમાં શું કહેવાનું છે? જ્યાં ઘણી બધી જંગલી વનસ્પતિ ઉગી હોય તેવા ખુલ્લા મેદાનમાં જાઓ, કેટલીક વનસ્પતિ ખોદીને કાઢો, પાણીથી તેના મૂળ ધોઈને તેનું અવલોકન કરો, શું તમને તેમના મૂળ આકૃતિ 7.17 એ અને 7.17 બીના જેવા જ દેખાય છે? તો ચાલો હવે આપણને આકૃતિ આપેલી છે એમાં આપણે અવલોકન સમજતા જઈએ। હવે જો તમને આકૃતિ 7.17 એ જો તમને દેખાય છે ને પહેલી આકૃતિ, તો એને આપણે શું નામ આપ્યું છે? સોટી મૂળ। અને બી વાળી આકૃતિ જે દેખાય છે એને આપણે નામ આપ્યું છે તંતુ મૂળ। આકૃતિ 7.17 એમાં દર્શાવેલા મૂળના આ પ્રકાર એટલે કે એમાં જે પ્રકાર છે ને એ વાળી આકૃતિમાં, આકૃતિ જોતા જાજો ને તો વધારે ખ્યાલ આવશે, તો એને આપણે મુખ્ય મૂળ જે દેખાય છે તમને એને સોટી મૂળ કહે છે, અને એની આજુબાજુ જે તમને મૂળ નાના નાના દેખાય છે એને પાર્શ્વ મૂળ કહીએ છીએ, બરાબર। આ થઈ એ વાળી આકૃતિની સમજ। તો હવે આપણે આકૃતિ બી વાળી જે દર્શાવેલી વનસ્પતિમાં મૂળ છે એની સમજ મેળવીએ છીએ। તો એમાં એમ કહે છે કે એ વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતા જ નથી, તેના બધા જ મૂળ સમાન દેખાય છે, એટલે એને આપણે નામ આપીએ છીએ તંતુ મૂળ। તમે એકઠી કરેલી વનસ્પતિને બે જૂથમાં મૂકો, જૂથ એમાં જેના સોટી મૂળ અને જૂથ બીમાં જેના તંતુ મૂળ, તેના મૂકો। હવે જૂથ એમાં રહેલી વનસ્પતિના પર્ણ જુઓ, તેમાં કયા પ્રકારનો શીરા વિન્યાસ છે, અને જૂથ બીમાં કયા પ્રકારનો શીરા વિન્યાસ જોવા મળે છે? શું તમે કોષ્ટક 7.2માં એ નોંધ્યું કે પર્ણનો શીરા વિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે રસપ્રદ સંબંધ છે? તો આજે પર્ણના શીરા વિન્યાસ અને મૂળ એ જે આપણે શોધી કાઢ્યું ને એ બંને વચ્ચે શું છે? તો કહે છે કે સરસ એવો સંબંધ છે। એ કયો સંબંધ એ વિશે આપણે સમજીએ।
तो चलो हवे कहे कि तमे कोष्टक 7.2 में अत्यार सुधीनी प्रवृत्ति में अभ्यास करेली केटलीक वनस्पतिना पर्णना शिराविन्यास अने मूळना प्रकारों साथे जोड़ी सकशो। हवे आपणे शीख्या छीए कि मूळ जमीनमांथी पाणी अने खनिज तत्वोनुं शोषण करे छे अने प्रकांडने तेना पर्णों तथा वनस्पतिना अन्य भाग सुधी लई जाए छे। पर्णों खोराक तैयार करे छे तो आ खोराक प्रकांड मार्फते वहन पामीने वनस्पतिना विविध भागों में संग्रह पामे छे। आमाना केटलाक मूळने आपणे खाईए छीए जेम के गाजर छे, मूळा छे, शक्करियुं छे, सलगम अने साबुदाणा। आपणे खोराकनो संग्रह करता होय तेवा वनस्पतिना अन्य भागों पण खाईए छीए। तो हवे बेटा आपणने ए वस्तु समझवानी छे के मूळ छे ए जमीनमांथी पाणी अने खनिज तत्वोनुं शोषण पण करे छे। जे मूळ विषेनी माहिती आपणे समझी गया ने, तो मूळने आपणे केवी रीते ओळखीए ए पण आपणने ख्याल आवी गयो। कई रीते? तो के छे के जे वनस्पतिना पर्णो झालाकार शिराविन्यास धरावे छे एना मूळ सोटी मूळ छे, अने जे वनस्पतिना पर्णो समांतर शिराविन्यास धरावे छे एना मूळ आपणे तंतु मूळ तरीके ओळखीए छीए। आपणे आ रीते पण वनस्पतिना मूळ ए वनस्पतिना पर्णने आधारे पण आपणे नक्की करी शकीए छीए। तो हवे आपणे मूळ विषेनी माहिती, तो कीधुं ने के पर्णनो शिराविन्यास अने मूळना प्रकार वच्चे रसप्रद संबंध ए आज वस्तु ઉપરથી નક્કી થાય છે। तो हवे आपणने ए पण शीख्या के मूळ छे ए कई रीते कार्य करे छे, तो के छे के जमीनमांथी पाणी अने खनिज तत्व जे रहेलू छे ए पोते एनु शोषण करे छे अने पोते प्रकांड अने पर्णो त्यां सुधी अने तेमज वनस्पतिना बीजा अन्य भाग सुधी बराबर ए त्यां लई जाय छे। अने पर्ण शुं कार्य करे छे ए आपणे आगळ समझी गया, तो के छे के पर्ण खोराक तैयार करे छे। आ खोराक तो ए क्यां पहोंचाड़े छे? तो के छे के प्रकांड मार्फते वहन पामीने वनस्पतिना विविध भागों में संग्रह पामे छे, एटले के वनस्पतिना विविध भागों में ए पर्ण छे ए खोराकने पहोंचाड़वानुं कार्य करे छे। आमाना केटलाक मूळने आपणे खाईए छीए। तमने विचार आवशे ने के मूळ थोड़ा खवाय टीचर, तो मूळ पण खवाय छे। कया कया? तो के छे के गाजर छे, मूळा छे, शकरियुं छे, सलगम छे, साबुदाणा छे। आ बधा खोराकनो संग्रह करता होय तेवा वनस्पतिना अन्य भागो पण आपणे खाईए छीए। तो वनस्पतिना जुदा जुदा भागोनो आपणे ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, જેમ કે પર્ણ, પ્રકાંડ, મૂળ અને પુષ્પ। હવે આ બધા જે ભાગો છે ને એને આપણે અન્ય રીતે ખોરાકમાં પણ ઉપયોગ કરીએ છીએ, પર્ણ પણ ખાઈએ છીએ। તમને એવો વિચાર આવતો હશે ને કે ટીચર પાંદડા થોડા ખાતા હશું, તો અમુક એવી લીલી ભાજીઓ આવે છે ને બરાબર, લીલા શાકભાજીમાં તમે જોતા હશો મેથી છે, પછી કોથમરી છે, એના પર્ણનો જ ઉપયોગ કરો છો ને તમે, તો એ શું થયું? પર્ણનો એ વનસ્પતિનો એક ભાગ, એને આપણે ખાઈએ છીએ। અમુક પ્રકાંડ તો બટેટા એ પ્રકાંડના સ્વરૂપમાં ઉગે છે બરાબર, તો એ પ્રકાંડમાંથી જ થાય છે, એના પ્રકાંડને તમે વાવો તો બટેટા ઉગે છે, તો એ પણ આપણે લઈએ છીએ ખોરાકમાં। પછી મૂળ સ્વરૂપે જોયું, તો મૂળ સ્વરૂપે આપણે તમે જોતા હશો કે જમીનની અંદર જે હોય મૂળ હોય, તો આપણે એવા પણ શાકભાજીના નામ જોયા। કયા કયા? તો કહે છે કે ગાજર છે, મૂળા છે, શકરિયું છે, એ બધા જમીનની અંદર ઉગે છે, તો એને તમે આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ જ છીએ બરાબર ને। તો આ થયા વનસ્પતિના અન્ય ભાગોને આપણે ખોરાક તરીકે પણ ખાઈએ છીએ। હવે કહે છે કે શું તમે સહમત છો કે પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા જેવું છે? આકૃતિ 7.18 કે જે પદાર્થ પ્રકાંડ વાટે ઉપર જાય છે અને નીચે આવે છે તેનું નામ લખો। તો આકૃતિ તમને જો આપેલી છે 7.18માં દ્વિમાર્ગી રસ્તા તરીકેનું પ્રકાંડ। હવેના વિભાગમાં આપણે પુષ્પની સંરચના વિશે ભણીશું, તો જઈએ છીએ આપણે પુષ્પની વ્યાખ્યા વિશે, પુષ્પ વિશે સમજતા જઈએ છીએ। પુષ્પ એમાં શું છે? તો જો તમને આકૃતિ 7.19 A, B અને C
માં ગુલાબના છોડની ત્રણ ડાળીઓ દર્શાવેલી છે। હવે છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થાય છે? જો તમને અહીંયા શું સમજાવવા માંગ્યું છે કે તમને ત્રણ આકૃતિ આપી, એ, બી અને સી, એ ત્રણેય આકૃતિ છે એક જ છોડની। કયા? તો કે છે કે ગુલાબના છોડની। પણ તમને વધારે કઈ આકૃતિ ઉપરથી તમે એને નક્કી કરશો? તો કે છે કે સી વાળી આકૃતિ। શું કામ? તો કે છે કે એ પુષ્પ સાથે ખીલેલી છે, એટલે કે ગુલાબનું ફૂલ સાથેની ડાળી તમને આપેલી છે, એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે આ ગુલાબનો છોડ છે, બરાબર। તો ચાલો હવે આકૃતિમાં સમજ મેળવી। તો એ વાળી આકૃતિ છે એ પર્ણવિહીન ડાળી, એટલે કે પાંદડા વગરની એમનેમ ડાળી છે। બી વાળી આકૃતિ છે એ પર્ણયુક્ત ડાળી છે, એટલે કે ફક્ત એમાં પાંદડા જ છે। અને સી તો એમાં પર્ણ અને પુષ્પવાળી ડાળી, એ વિશેની આકૃતિ આમાં સમજાવે છે। આકૃતિ 7.2 માં પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો? શું બધા જ પુષ્પ રંગીન છે? શું તમે ઘાસ, ઘઉં, મકાઈ, આંબો તથા ચાંપડ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે? અને જો આ વનસ્પતિ પર પુષ્પ જુઓ તો તે શું તે એકદમ ચમકતા રંગના છે? તો ચાલો હવે આપણે પુષ્પનો ધ્યાનથી અભ્યાસ કરીએ। હવે આપણને એના વિશેનો અભ્યાસ માટે આપણે જઈએ છીએ પ્રવૃત્તિ 10 ઉપર। તો કે છે કે ધતુરો, જાસૂદ, સરસવ, રીંગણ, ભીંડા અને ગુલમોહરથી કોઈ પણ એક વનસ્પતિની એક કળી અને બે તાજા પુષ્પો લો। સાથે બ્લેડ લેવાની છે, કાચની એક સ્લાઇડ લેવાની છે અને કાગળની શીટ અને બિલોરી કાચ અને પાણી, આટલી વસ્તુ આપણે પ્રયોગ કરીએ છીએ તો એમાં સાથે રાખવાની છે। હવે કહે છે આકૃતિ 7.20 ને ધ્યાનથી જુઓ। ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો, તે પુષ્પના દલપત્રો છે અને વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્રો હોય છે। બંધ કડીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય છે? કડીનો મુખ્ય ભાગ કયો હોય છે? શું તમે જોયું કે આ ભાગને નાના પર્ણ સમાન છે, તેને વજ્રપત્રો કહે છે। તો હવે વિવિધ રંગના પુષ્પને વિવિધ રંગના દલપત્રો પણ હોય છે, એ કેવી રીતે નક્કી કરશું એ આકૃતિમાં જોઈએ। જો તમને એક કળી આપેલી છે ગુલાબની અને એક તમને ગુલાબ ખીલેલું ફૂલ આપેલું છે આકૃતિમાં, તો હવે જે પાંદડી દેખાય છે ગુલાબની પર્ણ, બરાબર, અહીંયા આપણે એ વસ્તુ લઈએ, તો એ જે ખીલેલું પુષ્પ છે એને આપણે પાંદડી કહીએ છીએ, તો એને આપણે શું નામ આપીએ? દલપત્ર। ગુલાબનો રંગ તમે જોયો જ હશે, સફેદ કલરના હોય, લાલ કલરના હોય, ગુલાબી કલરના હોય, પીળા કલરના હોય, બરાબર। તો એ જે ખીલેલા પુષ્પના પાંદડીઓ જે છે રંગબેરંગી વિવિધ રંગની, એને આપણે શું કહીએ છીએ? દલપત્ર કહીએ છીએ। હવે નીચેનો તમે ભાગ જુઓ, જે કળી ખીલે છે ગ્રીન કલરનો, એ જે લીલા કલરનું છે એને આપણે કહીએ છીએ વજ્રપત્ર। એક પુષ્પ લઈને તેના દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરો। હવે નીચેના પ્રશ્નના ઉત્તર આપો। તો કે છે કે તેને કેટલા વજ્રપત્ર છે? જો જેટલા જેટલા ફૂલ હોય ને એ ફૂલના વજ્રપત્ર અને દલપત્રની સંખ્યા તમારે લખવાની છે, એટલે તમે કયું ફૂલ પસંદ કરો છો એ ઉપરથી તમારે આ પ્રશ્નના જવાબ તમે આપી શકો। શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે? દલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા છે? શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે જુદા જુદા છે? શું જોડાયેલા વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ સાથે જોડાયેલા છે? આખા વર્ગના અવલોકનને આધારે કોષ્ટક બનાવો અને કોષ્ટક 7.3 જે વિસ્તારમાં પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તેની મુલાકાત લઈ તમારા અવલોકનો આ કોષ્ટકમાં ઉમેરો। આ આખા વિભાગનો અભ્યાસ કરી લીધા પછી જ છેલ્લી બે કોલમને ભરો। પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે જો તેના દલપત્રો જોડાયેલા હોય તો તમારે તેને કાપીને ખોલવું પડશે। ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ ગળણી આકારના પુષ્પોને તેના દલપત્રોના ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા, અંદરના ભાગોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। હવે આપણે એ જોવા માટે આકૃતિ 7.21માં જઈએ છીએ। બાકીના ભાગને જોવા માટે વજ્રપત્રો અને દલપત્રોને
आकृति 7.22 ने ध्यान थी अभ्यास करी तमारा पुष्पनी तेमा दर्शावेला भाग साथे सरखामणी करो अने तमारा पुष्पना पूं केसर अने स्त्री केसर ने ओळखो। हवे पुष्पनु अवलोकन समझवानु छे। दलपत्र अने वज्रपत्रनी माहिती लई लीधी, हवे एमां पूं केसर अने स्त्री केसर कोने कहेवाय एनी पण माहिती लईए। तो हवे आकृति 7.22 ऊपर जईए छीए, એમાં આપણે પૂં કેસર અને સ્ત્રી કેસરની સમજ છે। જો તમે પહેલાં પૂં કેસર એને આપણે સમજીએ તો જે વજ્રનો જે ફૂલ આપેલું છે એમાં આછા પીળા રંગનું જે તમને દેખાય છે એ તમારે પૂં કેસર છે। હવે સ્ત્રી કેસર કોને કહેશું તો કે જે આગળ વજ્રપત્ર જે સમજી ગયા ને એ અહીંયા આપણે સ્ત્રી કેસરના નામથી ઓળખીએ છીએ, એને આપણે આપીએ છીએ લીલો રંગ। અને પરાગાશય તો એ કેવું છે, પીળા રંગનું, ફૂલની અંદર જે ખીલેલું તમને પીળા રંગનું દેખાય છે ને એને આપણે કહીએ છીએ પરાગાશય। હવે આપણે જઈએ છીએ આકૃતિ 7.23માં પૂં કેસરના ભાગ વિશેની ઓળખ। તો એ શું છે તો કે છે, શું તમારા પુષ્પમાં પૂંકેસરના બંને ભાગ તમે ઓળખી શક્યા, તમારા પુષ્પમાં કેટલા પૂંકેસર છે અને પૂંકેસરનું ચિત્ર દોરો અને તેના ભાગોનું નામ નિર્દેશન કરો। પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રી કેસર કહે છે, જો તમે તેને સંપૂર્ણ ન જોઈ શકતા હો તો વધારાના પૂંકેસરને દૂર કરો। હવે આકૃતિ 7.24ની મદદથી સ્ત્રી કેસરના ભાગોને ઓળખો। પૂંકેસરના બે ભાગ આપ્યા છે આકૃતિ 7.23માં, તો જે તમને કળી જેવો ભાગ દેખાય છે એને આપણે કહીએ છીએ પરાગાશય, અને જે નીચે ડાળી જેવો લીલા કલરનો ભાગ છે એને આપણે કહીએ છીએ તંતુ। તો પૂંકેસરના કેટલા ભાગ થયા, બે, પરાગાશય અને તંતુ। તો હવે આપણને એક પણ કહે છે કે આકૃતિ 7.24ની મદદથી સ્ત્રી કેસરના ભાગોની ઓળખ પણ મેળવો। તો સ્ત્રી કેસરના આપણને આકૃતિ 7.24માં ત્રણ ભાગ દેખાય છે। પહેલું તમને ઉપર જે લીલા કલરની ડાળી જેવો ગોળ ભાગ છે એને આપણે કહીએ છીએ પરાગાશન, પછી જે ડાળી જેવી રચના પસાર થાય છે એને આપણે કહીએ છીએ પરાગવાહિની, અને જે ગોળ આકાર જેવું ચિત્ર તમને દેખાય છે લીલા કલરનું બરાબર એને આપણે કહીએ છીએ બીજાશય। તો અહીંયા તમને પરાગ પૂંકેસરના બે ભાગ અને સ્ત્રી કેસરના ત્રણ ભાગ એ વિશેની આકૃતિની આપણે સમજ મેળવીએ। અને આવી જ તમે એક સરસ મજાની પુષ્પના સ્ત્રી કેસરની નામ નિર્દેશનવાળી સ્વચ્છ આકૃતિ પણ તમે બીજી એવી દોરી શકો છો। ચાલો હવે આપણે જઈએ છીએ પ્રવૃત્તિ 11માં। તો એમાં આપણે શું સમજવાનું છે પ્રવૃત્તિ 11માં, તો કહે છે કે ચાલો હવે પુષ્પના બીજા શયની રચના શીખીએ। આકૃતિ 7.24 તે સ્ત્રી કેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે, આ ભાગ અંદરથી કેવો દેખાય છે તે જોવા માટે આપણે તેને કાપીશું। આકૃતિ 7.25 એ અને બીને ધ્યાનથી જુઓ અને સમજો કે પુષ્પના બીજાશયને કઈ રીતે કાપવું છે। બે જુદા જુદા પુષ્પના બીજાશય લો, તેને આકૃતિ 7.25માં દર્શાવ્યા મુજબ બે રીતે કાપો। તો જો હવે આકૃતિ તમને 7.25 આપેલી છે, એકને તમારે કેવી રીતે કાપવાનું છે કે એક ઊભું રાખી અને વચ્ચેથી કાપવાનું છે, અને એકને તમારે આડું રાખી બીવાળી આકૃતિને અને ત્યાંથી એને કાપવાનું છે બ્લેડની મદદથી। તો કહે છે કે બીજા શયની કાપણી અને ઊભો કાપ અને આડો કાપ, એકને ઊભો કાપ કાપવાનો છે અને બીજાને આડી રીતે કાપવાનો છે। બે જુદા જુદા પુષ્પના બીજાશય લો અને આકૃતિ 7.25માં દર્શાવ્યા મુજબ આપણે તેને કાપ્યા। હવે સુકાઈ ન જાય ને તે માટે બીજાશયના કાપેલા ભાગ ઉપર પાણીનું ટીપું આપણે મૂકવાનું છે। તો આ રીતે આપણે એને બ્લેડની મદદથી તમારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એને કાપવાનું છે। હવે જઈએ છીએ આકૃતિ 7.26માં કે બીજાશયની અંતઃરચના, એટલે કે બીજાશયની અંદરની રચના, જે તમે કાપ્યું ને એની અંદરની રચના કેવી છે ને એની સમજ આપણે આકૃતિ 7.26માં મેળવવાની છે।
तो जे पहली आकृति ए वाली ऊभो काप छे एमा अने बी वाली आकृति में आडो काप ए बन्ने नी तमने रचना देखाय छे। तो कहे छे के शु तेना उपर पाणीनुं टीपू मूक्यू, हवे लेन्सना उपयोग करीने बीजाशयना अंदरना भागनी रचना जुओ। आकृति 7.26 शुं तमने बीजाशयना मणका जेवी कोई रचना देखाय छे, तेने अंडक कहे छे। जो तमने आकृति 7.26 मां जे ऊभो काप छे ने एमां सरस मजानुं तमने बीज जेवुं देखाय छे। आपणा शरीरनी अंदर मणका होय ने एम अहींया पण जो मणका जेवी रचना देखाय छे એને આપણે શું નામ આપીએ છીએ, અંડક કહીએ છીએ। બીજાશયના અંદરના ભાગની રચના તમારી નોંધપોથીમાં દોરો અને નામ નિર્દેશન કરો। તમારા મુલાકાત સમયે માળી અથવા કોઈ વ્યક્તિને પૂછીને વધુમાં વધુ પુષ્પોના નામ જાણો। યાદ રાખો કે તમને જરૂરી હોય તેના કરતાં વધુ પુષ્પોને ન ચૂંટો। કોષ્ટક 7.3માં ભરેલી માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। શું બધા જ પુષ્પોમાં વજ્રપત્ર, દલપત્ર, પૂંકેસર અને સ્ત્રીકેસર હોય છે? શું એવા પુષ્પો પણ હોય છે જેને આમાંથી એકેય ન હોય? શું એવા પુષ્પો હોય છે જેને આ સિવાયના ભાગ હોય છે? શું તમે એવા પુષ્પો જોયા કે જેના વજ્રપત્રો અને દલપત્રો સમાન દેખાતા હોય? શું તમે એવા પુષ્પો જોયા કે જેના વજ્રપત્રોની સંખ્યા દલપત્રોની સંખ્યા કરતાં અલગ હોય છે? શું તમે હવે સહમત થાઓ છો કે પુષ્પોની રચના દરેક વખતે સમાન હોતી નથી? તો વિવિધ પુષ્પો જે આપણે લઈને જોયા એમાં આપણે વજ્રપત્રો, દલપત્રો, પૂંકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે। એ તો આપણે જે પુષ્પ લઈએ ને એના પુષ્પ ઉપર એ વજ્રપત્ર, એની દલપત્રો, એના પૂકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા દેખાય છે, એ રીતે એમાં નક્કી થાય છે। ક્યારેક આમાંથી કેટલાક ભાગ છે ને એ ગેરહાજર પણ હોઈ શકે, અમુકને વજ્રપત્ર ન હોય, અમુકને દલપત્ર ન હોય, અમુક પુષ્પને પૂંકેસર ન હોય, તો અમુક પુષ્પને સ્ત્રીકેસર પણ ન હોય, તો અમુક ભાગ એમાં શું કહે છે, ગેરહાજર પણ હોઈ શકે। તો હવે આપણે પર્ણ, પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો વિશે શીખી ગયા। આપણે વિવિધ પુષ્પોની રચના પણ શીખ્યા, પુષ્પોના કાર્ય વિશે પણ આપણે આગળના ધોરણમાં ભણીશું, આપણે ફળ વિશે પણ આગળના ધોરણમાં ભણીશું। તો આપણે આ પાઠની અંદરથી કેટલી માહિતી લીધી, પર્ણ વિશેની, પ્રકાંડ વિશેની, મૂળ વિશેની માહિતી તેમજ પુષ્પ વિશેની માહિતી શીખ્યા। આગળના ધોરણમાં તમે જોશો ને તો તેમાં પુષ્પના બીજા વિવિધ કાર્યો અને ફળ વિશેની માહિતી પણ તમે શીખશો। અહીંયા આપણો આ પાઠ કયો, આપણો પાઠ 7 કે જે વનસ્પતિની જાણકારી મેળવીએ, એ પાઠ આપણે સરસ રીતે અહીંયા પૂર્ણ કરીએ છીએ। બરાબર ને બેટા, મજા આવી આ પાઠમાં વનસ્પતિની વિવિધ પ્રકારની જાણકારી મેળવવાની? તો મળીએ છીએ પાછા નવા પાઠ સાથે, ત્યાં સુધી બાય।